રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વર્ષ 2020માં દરેક જિલ્લાના કલેક્ટરોને ગામડામાં અનુસૂચિત જાતિના લોકો માટે સ્મશાન બનાવવા માટે સૂચન કર્યા હોવા છતાંય સ્મશાન માટે જમીનો નીમ નહીં થતાં આજે અનુસૂચિત જાતિના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આઝાદીના 77 વર્ષ બાદ પણ દેશભરમાં અનેક સ્થળે અનુસૂચિત જાતિના નાગરિકો સાથે છૂત અછૂતનો વ્યવહારના કિસ્સાઓ સામે આવતા રહે છે। સરકાર ગમે તેટલી જનજાગૃતિ કરે પણ ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ વર્ણ વ્યવસ્થા પ્રમાણે નાગરિકોની શ્રેણી નક્કી કરવામાં આવે છે। તાજેતરમાં પાદરા તાલુકાના એક ગામમાં દલિત આધેડને ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર ન કરવા દેતા તેઓને વરસાદની વચ્ચે ખુલ્લામાં અગ્નિદાહ કરવાની ફરજ પડી હતી। આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ગામમાં એક અલાયદું અનુસૂચિત જાતિનું સ્મશાન બનાવવા માટે જગ્યા નીમ કરવા વર્ષ 2020માં રાજ્યના મહેસૂલ વિભાગે તમામ કલેક્ટરશ્રીઓને આદેશ પણ આપ્યા હતા, છતાંય આ કામગીરી જિલ્લા તંત્ર દ્વારા અભરાઈએ ચડાવી દેવામાં આવી છે। જ્યારે આજે અનુસૂચિત જાતિના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વહેલી તકે સ્મશાનની જમીનો નીમ કરીને સ્મશાનનું નિર્માણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હું અત્યારે કપરણ તાલુકામાંથી આવું છું, મારું નામ અંબાલાલ ચૌહાણ છે, અને અત્યારે આ સ્મશાનના જે પ્રશ્નો છે એની બાબતે કહેવામાં આવે છે કે ભારતના સંવિધાનમાં એવું કહેવામાં આવ્યું છે કે કલમ 17 આભરછેટ નાબૂદી કરવાની વાત થઈ છે। આજે 75 વર્ષ થયા છતાં પણ દલિત આદિવાસીઓ માટેની આભરછેટ એની સ્થિતિમાં રહે છે, એમને નથી સ્મશાન મળે, સ્મશાનમાં મળતું, જાહેર સ્મશાનમાં પણ એમને જવા દેતા નથી। કે સમાનતાની જે વાત કરી છે એ વાત ક્યાંય જોવા મળતી નથી, અને ગામમાં બંધારણ પણ લાગુ પડતું નથી। એટલે આજે અમે આ વાત કરવા આવ્યા છીએ કે સ્મશાન અલગ સ્મશાનનું જે નિયમ કરવામાં આવે, એમને જે જમીન છે એમાં નિયમ કરે અને એમને સુવિધાપૂર્વક આવે, સૌથી સુંદર સ્મશાન બને અને લોકો એની અંદર બીજા જ્ઞાતિના લોકો આવે એવી અમારી માંગણી છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।